गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण छ में आज आप विद्युत कोष साथ जोड़ायेल बल्ब विषय आप अभ्यास करवाना छे। तेमा पहलू तो छे के भाई एक तो आप तारनी जरूर पड़े। विद्युत कोष एक आप शू विद्युत कोष जे आप अगाउ माहिती मेळवी गयेला, बे तार लीधेला छे अने एक शू लीधेलू छे बल्ब, એટલે આપણે અત્યારે એના માટે શું એલઈડી લાઇટ છે અત્યારે ઓકે જોઈએ। પ્રવૃત્તિ 2.2 કરીએ આપણે કે ભાઈ વિવિધ રંગનું પ્લાસ્ટિકનું આવરણ ચઢાવેલ વિદ્યુત તારના ચાર ટુકડા લો। આપણે આ બે ટુકડા લઈશું કારણ કે આપણે આના બીજા બે કરી નાખીએ એટલે ચાર ટુકડા થઈ ગયા, 1, 2, 3 અને 4 ચાર તારના ટુકડાને બંને છેડાથી પ્લાસ્ટિકનું આવરણ થોડું કાઢી નાખવાનું। જ્યારે આપણે તારના ટુકડામાંથી આપણે પ્લાસ્ટિકનું આવરણ કાઢી નાખીશું, આ જે ઉપરનું છે આ યલો કલરને लाल कलर रेड ओके, तो एना उपर थी प्लास्टिकनु आ जे छे रेड अने येलो एस केवुं छे प्लास्टिकनु आवरण होय छे। ज्यारे एने आपणे काढी नाखीए ने त्यारे एवुं थाय एमांथी एक आवा बे तार निकळे, तमे जोई शको छो ओके, ए तार आपणने जोवा मळे छे। आवी रीते बंने छेडे धातुनो तार खुल्लो थई जशे, यस थई गयो। बे तारना अनावृत थयेला भागने विद्युत कोष तथा बीजा छेडाओने बल्ब साथे आकृति 12.3 तथा 12.4 दर्शावे मुजब जोड़ो ओके। आ रीतना आपणे बल्ब साथे एक जोड़ी दीधेलू छे। हवे त्यारबाद आगळ वधीए, बल्ब साथे वायर ने जोड़वा माटे तमे इलेक्ट्रिशियन द्वारा वापरवामां आवे छे ते टेपनो उपयोग करी शको छो। विद्युत कोषने तार साथे जोड़वा माटे रबर बेन्ड अथवा टेपनो उपयोग करी शको छो। तो के भाई आपणे बल्बने सांकळवा माटे कां तो आपणे कोई भी रबरनो पण उपयोग करी शको छो अने प्लस કે ભાઈ જે ટેપ પટ્ટી આવે છે એનો પણ તમે ઉપયોગ કરી શકો, બ્લેક પણ હોઈ શકે વ્હાઇટ પણ હોઈ શકે ચાલે, કોઈ બી ચાલી શકે। એની ઉપર શું કરવાની, વીંટાળી દેવાની કે જેથી કરીને તાર છૂટો પડે નહીં, અને જો વધારે પડતું એવું હોય તો વધારે પડતો તાર ખુલ્લો કરી નાખવાનો ઓકે, અને એને શું કરી નાખવાનું કે ભાઈ ગોળ ગોળ કરીને રિંગ વાળી દેવાની ઓકે, વીંટવી દેવાનું। હવે બલ્બ તથા વિદ્યુત કોષને અલગ અલગ 6 રીતે જોડવાના છે। હવે આપણે જે આપણે તો અહીંયા તો બે જ તાર લીધેલા છે, પણ અહીંયા આપણે હકીકતમાં ચાર લેવાના કીધેલા છે, તો જ્યારે આના અહીંયાથી હું બે કટકા કરું ત્યારે પણ શું થાય છે, તો કે ભાઈ ચાર વાયર થઈ જશે 1, 2 અને અહીંયાથી કટકા કરેલા 3 અને 4 ઓકે, ચાર ભાગ પડી ગયા। હવે આ ચારે ભાગ છે તો આ ચારે ભાગ થકી અલગ અલગ 6 સિચ્યુએશન લેવાની છે કે ભાઈ 6 સિચ્યુએશનમાં શું થશે। 6 આપણે જ્યારે અલગ અલગ પ્રવૃત્તિઓ કરીશું, એકબીજા વાયરિંગને આપણે અટેચ કરીશું ત્યારે શું બલ્બ શરૂ આ બલ્બ છે શરૂ થાય છે કે નહીં એ જોવાનો છે। પ્રત્યેક સ્થિતિ તપાસો કે બલ્બ પ્રકાશિત થાય છે કે નહીં, પ્રત્યેક સ્થિતિ માટે હા અથવા ના લખો। હવે તે સ્થિતિઓને ધ્યાનપૂર્વક જુઓ તેમાં બલ્બ પ્રકાશિત થાય છે, આ સ્થિતિઓની સરખામણી બીજા ગોઠવણી સાથે કરો જેમાં બલ્બ પ્રકાશિત થતો નથી। શું તમે આનો ભેદ જણાવી શકો છો, કઈ રીતના જોઈ લઈએ, પહેલાં આપણે સમજી લઈએ કે ભાઈ કઈ રીતના। હવે આપણે બલ્બ સાથે તો મેં એક વાયર જોડી દીધો છે, હવે બાકીના બીજા બે છેડા છે એને પણ હું શું તો કે ભાઈ બલ્બ સાથે જોડ્યું છું ઓકે। જો તમને અહીંયા લાઇટ થતી જોવા મળે છે, જો વિદ્યાર્થી મિત્રો ઓકે, આ રીતના મેં પકડી રાખેલું છે ઓકે, કે ભાઈ એક બલ્બની સાથે વાયર જોડેલા છે, અહીંયા પણ મેં બે વાયર જોડી દેલા છે અહીંયા પણ। તો આ છે આપણી પહેલી કન્ડિશન, તમને જે આ પહેલું ચિત્ર દેખાઈ રહ્યું છે ઓકે, એ આપણી પહેલી કન્ડિશન ઓકે, કે વાયર આપણે અટેચ કરેલા છે અને તમને જોવા મળે છે, જો જોઈ શકો છો ઓકે। તો એ શું દર્શાવે છે, તો કે ભાઈ લાઇટ શરૂ તમને જોવા મળે છે, લાઇટ શરૂ થાય છે, બલ્બ શરૂ થાય છે। હવે બીજી કન્ડિશન, બીજી કન્ડિશનમાં શું કીધું છે, તો કે ભાઈ કોઈ પણ એક વાયર અહીંયાથી કાપી નાખ્યો છે, જો આ એક તો જોડાયેલો છે, ચાલો કે ધારો કે આ લાલ વાયર છે એ જોડાયેલો છે ઉપરનો, અને આ જે નીચેનો વાયર છે એ ધારો કે યલો વાયર છે, તો અહીંયાથી હું એને કાપી નાખું છું, કાપેલો છે। હવે તમારે અહીંયા ઇમેજિન કરવાનું છે, હું અહીંયા અત્યારે કાપતો નથી પરંતુ ઇમેજિન કરવાનું છે, કાપી નાખું છું ત્યારે શું બલ્બ જગ્યાએ છે, અહીંયાથી છેડા છૂટા કરી નાખીશ તો શું બલ્બ શરૂ થશે, તો કે ભાઈ નહીં, એ સમયે બલ્બ શરૂ થશે નહીં।
ત્રીજી કન્ડિશન શું છે તો કે ભાઈ ત્રીજી કન્ડિશનમાં શું કહે છે કે ભાઈ ઉપરનો વાયર યલો વાયરને એમનેમ જોડી રાખેલો રાખું છું અને શું જે રેડ વાયર છે એને શું કરું છું કાપી નાખું છું અહીંયાથી અને એને છૂટો કરી દઉં તો શું બલ્બ જગશે બલ્બ શરૂ થશે બલ્બ પ્રકાશિત થશે તો કે ભાઈ નહીં એ સ્થિતિમાં પણ બલ્બ પ્રકાશિત થતો નથી ચોથી કન્ડિશનમાં શું કહે છે તો કે ભાઈ હવે જે વાયર છે ડાયરેક્ટ હવે બંને છેડાનું એક સાથે અહીંયા એક બાજુ આપું છું જો અહીંયા આ છેડો અહીંયા તો બંને છેડાને એક જ બાજુ હું મૂકું છું શું એને જોડું છું અને એક બાજુ ખુલ્લો છે જુઓ તો બલ્બ પ્રકાશિત થશે તો કે ભાઈ નહીં ઓકે બલ્બ પ્રકાશિત થતો નથી પાંચમી કન્ડિશન શું છે તો કે ભાઈ ઉપરનો વાયર હવે આ બંને વાયરને આપણે આ સાઈડ રાખી લઈએ જોઈએ થાય છે કે નહીં જો આ સાઈડ એ સાઈડ પણ શું તો કે ભાઈ બલ્બ પ્રકાશિત થતો નથી તમે જોઈ શકો છો હવે પાંચમી કન્ડિશન શું છે તો કે ભાઈ હવે અલગ અલગ છેડે તો કે ભાઈ ધન ધ્રુવ અને ઋણ ધ્રુવને અલગ અલગ જોડું છું બલ્બ પ્રકાશિત થાય છે તો કે ભાઈ નહીં ઓકે અહીંમાં થતો નથી કેમ આ એક આ પ્રવૃત્તિ પણ અલગ છે ને અહીંયા પણ છે એ તમને હું સમજાવું જ્યારે ધન છેડો આપણે ધન સાથે જોડેલો ને ત્યારે ધન સાથે જ આપણે જોડવો પડશે ઓકે આ લાલ વાયર છે એ આપણે ધન સાથે જોડેલો છે તો આપણે એને હંમેશા કેપ સાથે લગાડવો પડશે તમે જોઈ શકો છો ઓકે આ કેપ સાથે લગાડી દીધો અને જે યલો વાયર છે ને અહીંયા એ કોની સાથે જોડેલો છે ઋણ ધ્રુવ સાથે તો એને આપણે ઋણ ધ્રુવ સાથે જોડીશું તો શું થાય છે તો કે ભાઈ પ્રકાશિત થાય છે જુઓ તમે જોઈ શકો છો ઓકે હવે આમાં આ કન્ડિશનમાં કેવું કીધું કે જ્યારે હું આ બંને વાયરને અહીંયાથી કાપેલા હોય ચાર ભાગ કરેલા હોય બે આ સાઈડ ને બે આ સાઈડ ઓકે ત્યારે હવે અલગ અલગ ટુકડો આ ટુકડાને યલો વાયર સાથે જોડી દો અને જે રેડ વાળો ટુકડો છે એને ઉપરના યલો ટુકડા સાથે જોડી દો તો પણ આપણો બલ્બ શું થશે પ્રકાશિત થશે ઓકે એવું જરૂરી નથી મતલબમાં એને શું શોર્ટ એન્ડ સિમ્પલ કહેવા માગે છે કે ભાઈ એને પરિપથ કેવો હોવો જોઈએ પૂર્ણ થયેલો હોવો જોઈએ ઓકે અને હંમેશા આપણને ખબર છે કે ભાઈ વિદ્યુત પ્રવાહ છે એ ધનથી ઋણ તરફ વહેવાનો પ્રયત્ન કરે છે એટલે આટલા માટે યાદ રાખજો કે ભાઈ કોઈ બી એક બાજુથી આપણે તાર જોડીશું તો પણ પ્રકાશિત થશે નહીં બન જોઈ લઈએ આકૃતિ 12.5 વિદ્યુત કોષના એક ટર્મિનલ એટલે કે ધ્રુવથી શરૂ કરીને તમારી પેન્સિલને અણીને વાયર પર ફેરવીને બલ્બ સુધી લાવો હવે બલ્બના બીજા ટર્મિનલથી શરૂ કરીને વિદ્યુત કોષ સાથે જોડાયેલ બીજા વાયરના ભાગ પર પેન્સિલની અણીને લાવો આ કાર્યને આકૃતિ 12.5 અન્ય ગોઠવણ માટે પુનરાવર્તિત કરો શું એ અવસ્થાઓમાં બલ્બ પ્રકાશિત થાય છે જેમાં સેલના એક ટર્મિનલ ધ્રુવથી વાયરના બીજા ટર્મિનલ ધ્રુવ સુધી પહોંચવા માટે પેન્સિલને ઉપર ઉઠાવવી પડે છે ઓકે તો આ પણ એક બીજી પ્રવૃત્તિ છે જે તમે તમારી જાતે પણ કરી શકો છો તો આ હતું આપણું વિદ્યુત કોષ અને જોડાયેલ એની સાથે જોડાયેલ બલ્બ તો કેવી રીતના આપણને ખબર પડે છે કે ભાઈ કઈ રીતના વાયરિંગ ફિટ કરવામાં આવે છે અને પ્લસ કે ભાઈ વિદ્યુત કોષમાંથી શું હશે રસાયણ હશે જે વપરાતું હશે અને આમાંથી શું થતું હશે પસાર તો કે ભાઈ ઇલેક્ટ્રિક પ્રવાહ પસાર થતો હશે ને ક્યાં સુધી પહોંચતો હશે તો કે ભાઈ આ બલ્બ સુધી પહોંચતો હશે ઓકે આવતીકાલે નેક્સ્ટ ટાઈમ આપણે જોઈશું વિદ્યુત પરિપથ ઓકે આજના માટે આટલું અને આજનું તમારું હોમવર્ક છે કે ભાઈ વિદ્યુત કોષ સાથે જોડાયેલ બલ્બ એક વખત લખી અને પાકો કરવાનું છે અને બને ત્યાં સુધી આ એક પ્રવૃત્તિ તમે કરી શકો પણ આવી જ રીતના એક સેલ હોવો જોઈએ બે તાર લેવાના છે અને એક એલઈડી બલ્બ પણ લઈ શકો છો તમે ઓકે તો બને ત્યાં સુધી ટ્રાય કરવી અને ના હોય તો જરૂરી નથી કે ભાઈ ટ્રાય કરવી મેં આમાં તમને પ્રેક્ટિકલ કરીને દેખાડેલું છે એ તમે ફરી વાર રિવાઇન્ડ કરીને જોઈ શકો છો અને આપણે છ કન્ડિશનો લીધેલી કે ભાઈ કઈ કન્ડિશનોમાં બલ્બ શરૂ થાય છે આ બે જ કન્ડિશનમાં બલ્બ શરૂ થશે જો વાયરનું ભંગાણ તૂટલું હશે કે કટ થઈ ગયેલો હશે છેડો તો પણ બલ્બ શરૂ થશે નહીં જો બલ્બને કોઈ પણ એક જ બાજુથી આપણે એને બંને છેડા જોડીશું
तो पण बल्ब शुरू थशे नहीं। ओके, याद राखजो। अस्तु।